अगर बात करें सूरत में बाढ़की पर श्वान हमला बाद रोष जोवा मळी रह्यो छे। शहरीजनोए घटना में मनपाना तंत्र ने जवाबदार गणाव्यू छे। तंत्र योग्य कामगीरी न करतु होवाना लोकोए आक्षेप कर्या छे। मनपा धारे तो समस्यानो उकेल लावी शके छे। महत्वनुं छे कि मनपानुं तंत्र योग्य कामगीरी न करतु होवानी समस्या वधी छे तेवुं स्थानिको द्वारा जणाववामां आव्युं छे। रखडता श्वान माटे डॉग स्टेन्ड बनाववुं पण सूचन करायुं छे। तो तंत्र योग्य कामगीरी न करतु होवाना आक्षेपो स्थानिको करी रह्या छे। श्वानना हुमला बाद लोकोमां रोष जोवा मळी रह्यो छे। સુરતના પાંડેસરા વિસ્તારમાં માત્ર 4 વર્ષની એક બાળકીને શ્વાનોએ રખડતા શ્વાનોએ ફાડી ખાધી છે ત્યારે શહેરના જાગૃત નાગરિકો છે તેમનું શું કહેવું છે, તેઓ શું માની રહ્યા છે એ જાણવાનો આપણે પ્રયાસ કરીએ। શું કહેશો પાંડેસરાની ઘટનાને લઈ? ના, ખૂબ દુઃખદ ઘટના છે। જે રીતના સુરત શહેરની અંદર કૂતરા કરડવાના કેસો છે એ ખૂબ વધ્યા છે। સિવિલ હોય કે સ્મીમેર હોસ્પિટલ હોય, રોજના 40-45 કેસો આવતા હોય કૂતરા કરડવાના, તો આ ગંભીર વિષય છે। મહાનગરપાલિકાની ટીમ ક્યાંક ને ક્યાંક માત્ર નિયંત્રણ કરવાનું જે પ્રોગ્રામ ચલાવે છે ખસીકરણનો, એ ક્યાંક ને ક્યાંક એમાં ગોબાચારી છે। જ્યાં જુઓ ત્યાં કૂતરાના બચ્ચા એટલા જ બધા છે, એટલે કૂતરાની સંખ્યા ઘટી તો છે જ નહીં। અને મહાનગરપાલિકાને અમે કહીએ છીએ કે ક્યાંક કોઈ કૂતરું માંદું પડેલું હોય છે, કોઈ હાઇપર થઈ ગયેલું હોય, કોઈ કીડા પડી ગયેલા હોય, તો પણ મહાનગરપાલિકા એવા કૂતરાઓને લઈ નથી જતી। એ જીવદયા પ્રેમી સંસ્થાઓ છે એ એવા કૂતરાઓને રાખે છે। એવી દુવાઈ આપે છે કે એસએમ અમને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે, અમે માત્ર ખસીકરણ કરવા માટે 7 દિવસ સુધી અમારા કમ્પાઉન્ડની અંદર કૂતરાને રાખી શકીએ। એટલે એની અંદર એવું પણ ક્યાંક ને ક્યાંક પ્રાવધાન છે કે જ્યાં પણ કૂતરાઓ છે એ કૂતરાઓને ખોરાક આપવો એ પણ મહાનગરપાલિકાએ એની વ્યવસ્થા કરવી જોઈએ, એના સ્ટેન્ડ રાખવા જોઈએ। પરંતુ મહાનગરપાલિકા ક્યાંય ડોગ ફૂડ્સના સ્ટેન્ડ મૂક્યા નથી। સુરત મહાનગરપાલિકા જે ખસીકરણ કરે છે એમાં ખસીકરણ કર્યા બાદ જે કૂતરું તમે જો શેરીમાં આવતું હોય પાછું